વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે. જે સંબંધિત અને સંલગ્ન વ્યક્તિઓ છે તેમના જે આવાસ ખાલી કરાવવાના છે તેની પણ તેમને નોટિસ આપવામાં આવી છે. તો બિફોર જો વાવાઝોડાનો ગુજરાત પર જે ખતરો જોવા મળી રહ્યો છે તેને લઈને તંત્ર વધુ સતર્ક જોવા મળી રહ્યું છે. કનુ દેસાઈએ શું પ્રતિક્રિયા આપી સાંભળીએ. ખાસ કરીને મેના અંત ભાગમાં અને 3 જૂન પછી આપણા ગુજરાતમાં એક વાવાઝોડાની સાથે વરસાદની જે પધરામણી થઈ અને એના લીધે એક અભૂતપૂર્વ કહી શકાય એવું લગભગ 12,770 પોલ આપણા વીજળીના પડી ગયા. એમાં વધુમાં વધુ પોલ જે છે એ MGVCLમાં 5,116 પડ્યા અને PGVCLમાં 1,659 અને સાથે સાથે UGVCLમાં 5,521 જ્યાં વધુમાં વધુ નુકસાન થયું છે. આમ ટોટલ 12,770 પોલ થયા છે અને લગભગ 1,233.5 HT લાઇન અને 1,279.8 LT લાઇનને નુકસાન થયું છે અને 371 જેટલા ટ્રાન્સફોર્મરને જે નુકસાન થયું છે. પરંતુ તાવતેનો આપણો જે અનુભવ છે, તાવતેવાળા વાવાઝોડા વખતે આપણે જે સફર કર્યું હતું એના અનુલક્ષીને આ વખતની જે તૈયારીઓ હતી, જે મટીરિયલનો સ્ટોક હતો, એ બધા સ્ટોકને લીધે આ બધું જે ડેમેજ થયું એ લગભગ 48 થી 72 કલાકની અંદર રિસ્ટોર કરીને ગુજરાતના દરેક ગામોમાં અત્યારે પાવર આપણે રિસ્ટોર કરવામાં સફળ થયા છે. કોઈ નાના મોટા કેપમાં બાકી હશે, અધરવાઇઝ આખાને આખા ગામમાં વીજળી નથી એવો આટલા ટૂંકા સમયમાં રિસ્ટોર કરીને આપણે આપણી ભૂપેન્દ્રભાઈની સરકારે ઘણી સારી કામગીરી કરી છે એમ કહી શકાય. આપણી પાસે હવે ઇમરજન્સી ટીમ માટે દરેક ટીમો બની ગઈ છે અને રિસ્પોન્સ ટીમ આ રીતે મટીરિયલની તો આપણે પ્લાનિંગ અગાઉથી કરેલું જ છે, પરંતુ જ્યાં જ્યાં આ જરૂર પડે ત્યાં દરેક બીજા ડિસ્કોમમાંથી પણ માણસો લઈને આપણે ચોક્કસ કામગીરી કરીશું એ મને ખાતરી છે. તો અલગ અલગ જગ્યાએ જે પરિસ્થિતિ અત્યારે વાવાઝોડાને લઈને જોવા મળી રહી છે તેને લઈને તંત્ર એલર્ટ પર જોવા મળી રહ્યું છે. રિસ્પોન્સ ટીમો તૈયાર કરવામાં આવી છે. જે પોલ વાવાઝોડામાં પડ્યા હતા 12,770 તે આંકડો પણ કનુ દેસાઈએ જણાવ્યો.